સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન દ્વારા ભવાંતર મુદ્દે પહેલી નવેમ્બરથી અપાયેલ યાર્ડ બંધના એલાન અંતર્ગત વેપારીઓની હડતાલના પગલે કરોડોનું ટર્નઓવર ઠપ થઈ ગયું હતું બીજી બાજુ તહેવારો ટાણે યાર્ડો બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે સૌરાષ્ટ્ર એપીએમસી એસોસિએશન દ્વારા ખેડૂતોના હિતમાં ભવાંતર યોજના લાગુ કરવાની માંગણી સાથે સરકારને રજૂઆત કરી છ દિવસનું અલ્ટીમેટમ અપાયું હતું પરંતુ સરકાર દ્વારા આ માંગણી સંદર્ભે કોઈ જવાબ ન અપાતા વેપારીઓએ પહેલી નવેમ્બરથી એટલે કે આજથી સૌરાષ્ટ્રના તમામ યાર્ડો અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવાની ચીમકી આપી હતી માર્કેટ યાર્ડ બંધના આ એલાન અંતર્ગત આજે તમામ વેપારીઓએ સ્વયંભૂ હરરાજી બંધ રાખી હડતાલમાં જોડાયા હતા શું નામ તમારું મારું નામ મયુર ભુવા હું અહીંયા પેઢી મારી ધરાવે છે યોગેશ્વર ટ્રેડર્સ માર્કેટિંગ યાર્ડ જતપુર અમે એટલું જ કહેવા માંગીએ છીએ જો બીજા રાજ્યની અંદર ભાવંતર યોજના લાગુ પડતી હોય તો રાજકોટ કે ગુજરાત એ કોઈ જિલ્લામાં કેમ ભાવંતર યોજના અમલવારી નથી બનતી અમલવારી ખરેખર હોવી જ જોઈએ ખેડૂતને લાભ મળવો જ જોઈએ ખેડૂતની અંદર અહીંયા કોઈ પણ જાતનો લાભ મળતો નથી ગયા વર્ષે આપણે ભ્રષ્ટાચાર જે હતો એનું અમલવારી નથી થઈ આ વર્તે એની પરિવર્તન કરવા માગે છે એ લોકો તો અમે એવું કહેવા માગીએ છીએ કે ભાઈ ભાવંતર યોજના ખરેખર હોવી જોઈએ બીજા રાજ્યમાં છે અહીંયા નથી માર્કેટિંગ યાર્ડ છ છ દિવસ પે પહેલાં અમે અલ્ટિમેટલ જાહેર કરેલું છે તેની અમલવારી કોઈ પણ થયેલ નથી એ માટે અમે ટોટલ માર્કેટિંગ યાર્ડે ભાવંતર યોજનામાં હડતાલમાં અમે જાહેર કરેલ છે અને અચોક્કસ મુદત માટે અમે હડતાલ જાહેર કરેલ છે જેતપુર માર્કેટિંગ યાર્ડ જેતપુર